આશરે વીક રોડથી વધુના ખર્ચે બનનાર આ ભાદર એક ડેમ કેનાલ પાસે સર્વિસ રોડનું ખાતમુહૂર્ત કુંવરજીભાઈ બાવળીયાના વરદા હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય તથા અધિકારીઓ તથા ભાજપાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ધોરાજી વિસ્તારના ખેડૂતો તથા સરપંચો આ કાર્યક્રમમાં આવી પહોંચ્યા. પોતાની પડતર માંગણીઓ સાથે તથા મુશ્કેલીઓ દૂર કરવા સ્થળ પર પહોંચી આવ્યા ત્યારે ધોરાજીથી પસાર થતી મુખ્ય કેનાલમાં સાફ સફાઈ કર્યા વિના સિંચાઈનું પાણી છોડવામાં આવેલ તથા આ કેનાલમાં જે મસ્ત મોટા ગાબડાઓ પડી ગયા છે તેની મરામત કામ પણ નહોતું કરવામાં આવ્યું. તેથી ભાદરેક ડેમની કેનાલમાં સાફસફાઈ તથા પડેલા ગાબડા અને જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટર ઘોર બેદરકારી સામે આવી. કેનાલમાં પાણી સાથે સીવાર તથા કચરો પણ પાણી સાથે આવતો હતો. તેથી તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી અને આ કેનાલમાં જે પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચવું જોઈએ તે પાણી પહોંચતું નથી. તેથી ઘણા ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત હોય તેવું ખેડૂતોએ જણાવેલ તથા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ બસોયાએ પણ સરકાર તથા જવાબદાર તંત્ર તથા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને વખોડી અને નારાજગી વ્યક્ત કરી. ધોરાજી ખાતેના ભાદર ડેમ એની નીચેના જે અમારી મુખ્ય કેનાલો છે અને કેનાલોની સબ કેનાલો છે એ કેનાલ ઉપરના ખેડૂતોને અથવા તો વાડીઓમાં રહેતા હોય એ લોકોને અવર જવર માટેના જે રસ્તાઓની રજૂઆત લગભગ 2017થી આ વિસ્તારના ખેડૂતો કેનાલ ઉપરથી ચાલવા માટે સારો રસ્તો બને એની રજૂઆત કરતા આ વિસ્તારના ધારાસભ્ય, આ વિસ્તારના સાંસદ, આ વિસ્તારના ખેડૂતો સૌનો આગ્રહ અને આ કરવું યોગ્ય જણાતા સિંચાઈ વિભાગમાંથી અમે 2 કરોડ 20 લાખની આસપાસ આ રસ્તાઓ ઉપરની કેનાલો ઉપરના રસ્તાઓ મજબૂતીકરણ થાય એ મંજૂર કર્યા છે. એનું ભૂમિપૂજન કરવા માટે અહીંયા આજે આવ્યા હતા. અહીંયા સંગઠનના અને આ વિસ્તારના ખેડૂતો સૌની ઉપસ્થિતિમાં એનું ખાતમુહૂર્ત કર્યું. વહેલી તકે આ કામ પૂર્ણ થાય એ માટેની અને સારી મજબૂતાઈવાળું કામ થાય એ માટેની સૂચનાઓ આપેલી છે. ગઈકાલે જ અમે આખા સૌરાષ્ટ્રના આવા પાણીને લગતા, સિંચાઈને લગતા, જળસંપત્તિને લગતા પ્રશ્નો માટેની અમારી ચિંતન શિબિર હતી. એની અંદર આખા સૌરાષ્ટ્રના અમારા મુખ્ય ઇજનેર સહિતના અમારા કાર્યપાલક ડેપ્યુટી ઇજનેરો સહિતની આ ગઈકાલે ચિંતન શિબિરમાં આવા જ પ્રશ્નોની અમે ચિંતા કરી કે અમુક જે ડેમોમાં ક્યાંય નાની મોટી ક્ષતિઓ અગાઉ બન્યા પછીની થઈ હોય તો કેનાલો રિપેર કરવાની સમયસર એની સામે સેફ સ્ટેજે લઈ જવાના કામો કરવાના, એમાંય સ્કીમો તૈયાર કરવાની અથવા તો મોટા ડેમ હોય તો એમાં કોઈ રિપેરિંગની કામગીરી હોય તો પણ સમયસર થાય એ માટેની પણ ગઈકાલે ચિંતન શિબિરમાં આ બાબતે ચર્ચાઓ થઈ છે. અહીંથી પણ આ કોઈ કેનાલ એવી હશે કે જ્યાં કાંઈ નાનું મોટું ગાબડું વગેરે રજૂઆત હશે તો એને વહેલી તકે થઈ જાય. ના, એવું નથી. મોટા ભાગે જે અમારી પાસે રજૂઆતો આવી છે એ પ્રમાણે સાફ સફાઈ કરાવી છે અને છતાંય હજી ક્યાંય તમારા ઉપર ધ્યાન ઉપર હોય તો કહેજો ને, આપણે સાફ સફાઈ કરાવેલી છે. એમાં કોઈને બચાવવાની અથવા કોઈને છાવરવાનો સવાલ જ નથી. 2 દિવસ પહેલા માવઠો થયો હતો, હજી સર્વેની કામગીરી એ વિષય છે. કૃષિ વિભાગને લગતો છે એટલે એ માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈની ચિંતા કરે છે પણ મને જ્યાં સુધી લાગે પણ સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારીના કારણે ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર ભાદર 1 ભાદર 2 વેણુ અને મોજ ડેમમાંથી જે સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે, દર વખતે ખેડૂતોની, ખેડૂત આગેવાનોની અને રાજકીય આગેવાનોની પણ સરકારમાં રજૂઆતો હોય છે કે કેનાલ બરાબર રિપેર કરાવો, કેનાલની સફાઈ કરાવો. પરંતુ તંત્ર દ્વારા ઉપરછલ્લી સફાઈ કરાવી અને પાણી છોડી દેવામાં આવે છે એને કારણે જે સિંચાઈ થવી જોઈએ એ સિંચાઈ થતી નથી. ભાદર 1 ડેમની અંદર 18,000 હેક્ટર વિસ્તારની અંદર સિંચાઈ માટેનું પાણી ભૂતકાળમાં આપવામાં આવતું હતું. સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે આજે 2-3 હજાર હેક્ટર કે વધીને 4 હજાર હેક્ટરની અંદર ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી પહોંચાડવામાં આવે છે. આવડો મોટો ડેમ છે, ડેમની અંદર પાણી છે, કેનાલનું તંત્ર ગોઠવાયેલું છે, છતાં પણ તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને છતા પાણીએ સિંચાઈ કર્યા વગરનું રહેવું પડે છે. આ બાબતે સિંચાઈ મંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રીનું પણ અમે ધ્યાન દોર્યું છે, પરંતુ 156 ના તોરની અંદર કોઈ પણ પ્રકારની ખેડૂતોની ખેવના કરવામાં આવતી નથી. આ દુઃખદ બાબત છે. શિયાળુ પિતમાં મેં કહ્યું એમ 18,000 હેક્ટર સૌરાષ્ટ્રનો મોટામાં મોટો સિંચાઈ માટેનો ડેમ ભાદર 1 ડેમ છે. ડેમની અંદર પાણી છે પરંતુ ખેડૂતોના ખેતર સુધી
સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે પહોંચતું નથી, એને કારણે 3 થી 3.5 હજાર હેક્ટર વિસ્તારની અંદર જ સિંચાઈ તંત્ર પાણી પહોંચાડી શકે છે. ખેડૂતો ને છતે પાણીએ સિંચાઈનો લાભ મળતો નથી. આ ગુજરાત માટે, ગુજરાત સરકાર માટે શરમના ઘટના છે. મારું નામ જયેશભાઈ લાખાણી. ધોરાજી તાલુકાની અંદર ભાદર 1 ડેમની યોજના, સિંચાઈ યોજના આવેલી છે. એનું દિવાળી ટાઈમની અંદર પાણી છોડવાનું હોય, પણ પાણી વહેલું ન છોડ્યું, કારણ કે દિવાળી ટાઈમે 4 ફૂટનું વાવેતર કરવાનું હોય અને સરકારે કોન્ટ્રાક્ટર સાફ સફાઈ કરવાનું દિવાળી પહેલા આપ્યો હતો. એમાં નકરો ભ્રષ્ટાચાર થઈ ગયો, કારણ કે સરકાર જાહેરાત કરી દે કે આટલો કામ આપ્યું, પણ કોન્ટ્રાક્ટર કામ કરતા નથી. અંદર કચરો ને બધું પડ્યું છે એટલે છેવાડાના ખેડૂતને પાણી નથી મળતું, કારણ કે ઓવર જ્યાં કુંડીની અંદર આવી જાય સાયપોન હોય એટલે, અને નકરો ભ્રષ્ટાચાર થયેલો છે એમાં. અને જ્યાં ત્યાં આવે ત્યાં ગાબડા પડી ગયા એટલે ખેડૂતને 2 મહિના કેનાલનું પાણી મળવાનું હોય, 3 મહિના તો પૂરતા સમયમાં મળે નહીં એટલે પાકની અંદર બહુ નુકસાન થાય ચારુ પીતની અંદર. અને અત્યારે મિનિસ્ટરને અત્યારે જે લોકો જાહેરાત કરવાના કે સર્વિસ રોડને બનાવ્યા એ ટાઈમ એ વહેલી છોડવાની કેનાલ બદલે મોડી છોડી કેનાલ. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, એસનાલ ન્યૂઝ, ધોરાજી.